નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બરોડા બાર એસોસિએશનની ચૂંટણીને ફક્ત બે દિવસ બાકી છે ત્યારે પ્રમુખ પદના ઉમેદવાર નલિન પટેલ પોતાની જીતનો દાવો પાક્કો માની મતદારોને વોટની અપીલ કરી હતી. વડોદરા શહેરની તમામ ચૂંટણીઓ પૈકી રસપ્રદ ચૂંટણી બરોડા બાર એસોસિએશનની પણ કહેવાય તેવું કહીએ તો નવાઈ નહીં. ત્યારે ગત વર્ષે સારા મતથી જીતનાર નલિન પટેલ કોર્ટ સંકુલમાં વકીલોને મળી કેમ્પિંગ કરતા નજરે પડ્યા હતા. સાથે જ તમામ વકીલોને વર્ષ દરમિયાન પડતી મૂંઝવણ અને સાથ આપવા માટે મક્કમતા દર્શાવી હતી અને આગામી બે દિવસો બાદ જ્યારે ચૂંટણી છે ત્યારે ગત વર્ષ કરતાં પણ જંગી બહુમતીથી જીતાડવા માટે સૌ કોઈને મત આપી અપાવી અપીલ કરતા નજરે પડ્યા હતા. ત્યારે બીજી બાજુ નલિન પટેલના ટેકેદાર અમિત શાહ પણ નલિન પટેલ જંગી બહુમતીથી જીતશે તેવી સ્પષ્ટતા કરી હતી. આખા વર્ષની તૈયારી છે અને એવું નથી કે ઇલેક્શન આવે અને તૈયારી કરું. તમામ જુનિયર સિનિયર વકીલો માટે આખું વર્ષ મેં જે કામ કર્યું છે એમની સાથે રહ્યો છું અને એમની મૂંઝવણો પ્રશ્નો સમજીને ઉકેલ લાવ્યો છું. એ તમામ વકીલો માટે જે મેં કામ કર્યું છે એટલે એવું નથી કે આ ઇલેક્શનના બે દિવસમાં હું મહેનત કરું ને કોઈ મને મત આપી દેવું નથી. આખી એનું આખા વર્ષમાં શું કામ કર્યું એ મતદારો જોશે અને આ તો મતદાન વકીલ મિત્રો કરે છે, હોશિયાર વકીલો હોય છે, બધું સમજીને જ વોટ આપે છે અને એ જાણે છે વકીલ મિત્રો કે આ કોર્ટની અંદર નલિન પટેલ અવેલેબલ છે કે નહીં. તો હું કાયમ અવેલેબલ હોઉં છું અને એ કારણે મને વકીલ મિત્રો પસંદ કરશે અને મારી જીત નિશ્ચિત છે. બે દિવસ જ બાકી છે, તમારા મતદારોને શું મેસેજ આપવાનો? મારા મતદારોને એટલું જ કહીશ કે તમારે તમામ સિનિયર જુનિયર વકીલોના સહજ સહકારથી કોઈક સારું કામ કરવું હોય અને મારા સહકારથી તો મને તમારો સહકાર જોઈશે અને તમે મને 22મી તારીખે મને ખૂબ જ મતદાન કરી મારા ફેવરમાં મત આપી મને વિજયી બનાવો તો મને કામ કરવામાં પણ એટલી વધારે ઉત્સાહ જાગશે. કારણ કે શું છે કે અત્યારે આ જે વકીલ મિત્રો જે મતદાન કરી રહ્યા છે એ તમામ વકીલો સમજે છે કે ભાઈ કોણે કામ કર્યું છે અને કોણે નથી કર્યું. એવા સંજોગોની અંદર હું ફરીથી એક એવો મેસેજ આપીશ કે તમામ વકીલ મિત્રો ભરપૂર મતદાન કરે અને મારા ફેવરમાં મતદાન કરીને મને વિજય નક્કી કરી આપે. ખાસ કરીને તમે પણ આટલા વર્ષોથી વકીલાતમાં છો, આપના મતે તમે ગોલ્ડ મેડાલિસ્ટ છો, આપના મતે કયા ઉમેદવાર પરફેક્ટ છે? જ્યાં સુધી પ્રમુખની વાત છે, પ્રમુખ પદે બે ઉમેદવારો છે અને બંને ઉમેદવારો સજ્જન છે, લોયલ છે, વફાદાર છે, બધું છે. પણ જ્યાં સુધી પ્રમુખની ચૂંટણી છે તો પ્રમુખની ચૂંટણી એવી છે કે 12ની ડિગ્નિટી એની સાથે જોડાયેલી છે. એટલે પ્રમુખ એવો હોવો જોઈએ કે જેનામાં ફ્યુચરનું વિઝન હોય, જેનામાં જુનિયર વકીલ સાથે મિત્રતાથી વર્તવાની તૈયારી હોય અને જરૂર પડે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના માન્ય ન્યાયાધીશો છે એમની સાથે કાયદાની ચર્ચા કરવાની પણ જેનામાં કુશળતા હોય. એટલે ઓવરઓલ જ્યારે જોવામાં આવે તો મને લાગે છે કે પ્રમુખ પદે ફક્ત અને ફક્ત નલિનભાઈ પટેલ સાહેબ જ અત્યારે ચાલી શકે, કારણ કે એમની પોતાની સક્રિય વકીલાત છે. આપ કોર્ટમાં જોશો તો ઓન અ ડેલી બેઝિસ ચૂંટણી હોય કે ના હોય આપ એમને ઉલટ તપાસ લેતા જોઈ શકશો, એમને દલીલો કરતા જોઈ શકશો, આપ એમને મેટર ચલાવતા જોઈ શકશો. એમની પોતાની એક્ટિવ વકીલાત છે અને એટલે સ્વાભાવિક રીતે એ વકીલોને પડતા પ્રશ્નો કે એમને જે મૂંઝવણ હોય એ સારામાં સારી રીતે સમજી શકે ને એની રજૂઆત કરી શકે. એ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન છે, એ નફામાં છે. અને જ્યાં સુધી વાત છે વકીલોના વેલફેરની તો નલિનભાઈ પટેલ સાહેબનો સેવાયજ્ઞ જે છે આખું વર્ષ ચાલતો જ હોય છે. અમે વકીલો છીએ, કોર્ટમાં જાત જાતની મેટર્સમાં ઇન્વોલ્વ હોઈએ એટલે વકીલોનું વર્ક લાઈફ બેલેન્સ જળવાય બહુ જરૂરી છે. એટલા માટે નલિનભાઈ પટેલ સાહેબ તરફથી ચૂંટણી હોય કે ના હોય, ગરબાનું આયોજન છે નવરાત્રિ થાય ત્યારે, દિવાળીમાં સ્નેહ મિલન હોય, ક્રિકેટ ટુર્નામેન્ટ જેમાં 95 ટીમોએ ભાગ લીધેલો, પૂરેપૂરી ટુર્નામેન્ટ જે હતી નલિનભાઈ પટેલ સાહેબ તરફથી પ્રાયોજિત હતી, બીજા સિનિયરોનો પણ સાથ હતો એમાં. આ રીતના એમના સેવા કાર્યો ચાલુ જ હોય છે. પણ સૌથી મોટી વાત જે એક હું પણ જુનિયર વકીલ તરીકે હું સમજી શકું છું એ જુનિયર વકીલનું જે જરૂરિયાત છે, નલિનભાઈ પટેલ સાહેબના હૈયે એમનું હિત વસેલું છે. જ્યારથી જુનિયરો સ્ટુડન્ટ હોય એમને કોઈ વોટિંગ રાઇટ નથી, હજુ એ વકીલ થયા નથી, ત્યારથી નલિનભાઈ પટેલ સાહેબ એમની સાથે ઊભા રહે છે. આ વર્ષનું ઉદાહરણ આપું તો 8 બસો અમે 12 એક્ઝામ માટે 10 ડિસેમ્બરે અમદાવાદ લઈને ગયા હતા, 400થી વધારે છોકરાઓ. એ બધાને સ્ટડી મટીરિયલ નલિનભાઈ પટેલ સાહેબ તરફથી પૂરેપૂરું નિઃશુલ્ક આપવામાં આવ્યું. એમને કોચિંગનું ગાઈડન્સ, ત્યાં અમદાવાદ આવવા લઈ જવાનો, એમને જમાડવાનો બધો ખર્ચો એમના તરફથી હતું. એ લોકોને કોઈ વોટિંગનો અધિકાર જ નથી, એ મત આપી પણ ના શકે, હજુ વકીલ બન્યા જ નથી. જે વ્યક્તિ માણસ વકીલ નથી ને આટલી ચિંતા કરતો હોય તે પોતાના વકીલ મિત્રનો સ્વાભાવિક રીતે ખ્યાલ સારામાં સારી રીતે રાખી શકે
એટલા માટે પરિવર્તન કે પુનરાવર્તન એવો જે સવાલ પૂછવામાં આવે છે, મારું સ્પષ્ટપણે માનવું છે કે બંને થશે. નલિનભાઈ પટેલ સાહેબનું પ્રમુખ પદે પુનરાવર્તન થાય છે અને પરિવર્તન એમના જીતના માર્જિનમાં પડશે, જંગી બહુમતીથી એ જીતે છે. અમિત શાહ.